વિક્રમ ધોરણ 9 વિષય ગુજરાતીમાં પ્રકરણ 15 એટલે કે પાઠ 15 ગોળ માથની ક્યાં વિભાગ 3માં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની ચર્ચા કરીશું. તો વિભાગમાં તો જો પ્રશ્ન 1 પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. તો માટાના તવકા પાસેથી કોણો વિષાદ નથી તો લખો ત્રણેયમાંથી એટલે કે સુર તાલ અને સંગીત. પછી આગળ જુઓ હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ. હાજર હાથ હજાર હોય તે વાક્યનો અર્થ આપણે જોઈએ તો બધા જ મદદ કરવા તૈયાર હોય. લખો ડી જવાબ છે. માતાની છાયા કવિ કોની સાથે સરખાવે છે? માતાની છાયા કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. ભર્યા ઉનાળાની પરબ સાથે સી જવાબ આવશે. પછી ચોથું, કવિએ શિયાળાના હૂફ કેવી રીતે મળે છે? તો કવિએ શિયાળાના હૂફ કેવી રીતના મળે છે? તો માતાની લાગણીઓથી. લખો જવાબ માતાની લાગણીઓથી બી જોવા મળે છે. એક બે વાક્યમાં જવાબ આપવો જોઈએ. પ્રશ્ન 2, નીચે પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. માતાની આંખો કવિ શું પ્રાપ્ત કરે છે? તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પરના સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો છાંયો અનુભવ તેમજ ટમટમટા તારાઓનું સૌંદર્ય પણ જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્ય પૂર્ણ આંખોની સૂર્ય ચંદ્ર અને તારાની એવી એ ત્રિવેણીના ઉષ્મા શીતળતાને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. બીજો, માતાની હેઠની હેલીને કવિ કઈ રીતે સમજાવો છું? તો માતાના હેઠની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? તો માતાના હેઠને હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુસળધાર વરસાદ હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં પણ ભલે સૌ પ્રેમ હેલી વરસે તો પણ માતાના હેઠની હેલીનો અભાવ તો રહેવાનો જ. હવે પ્રશ્ન 3, 7-8 વાક્યમાં ઉત્તર લખો. મિત્રો પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો. ગોળ માતાની ક્યાં કાવ્યમાં કવિએ કઈ બાબતોને માની અનુરૂપ અનુભવાય છે? તો મિત્રો હું અહીં આ આજે જવાબ છે તે જવાબમાં બહુ લાંબો છે, તેથી હું એને સવિસ્તારમાં ઉત્તરમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે સમજી આશા રાખું છું તમે સમજી જ લેજો. ગોળ માતાની કે લખો. ગોળ માતાની કાવ્યમાં કવિએ આદિથી અંત સુધી માતાની મમતા માતેનો જુરાપો સાલે છે. કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોળ અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી સૈયા પર માતાની સોળ અનુભૂતિ થતી નથી. જીવનમાં રસ્તા અને રાહી બંને મળશે પણ ત્યાંની માની હાજરી અનુભવ નહીં થાય. ચંદ્ર અને સૂર્યના તારાઓમાં માની વાત્સલ્યરૂપ આંખોમાં અનુરૂપ ચાલે છે. પલ્લવને પુષ્પોમાં પણ માની પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સુર અને તાલ અને સંગીત માણવામાં મળશે પણ એમાંય માનો પ્રેમાળ તવકો સાંભળવા નથી મળતું. મદદ કરવા હજાર હાથ તૈયાર છે પણ માના આલિંગનને જે હૂફ અને નિશ્ચિંતતાનો ભાવ છે તે અહીં ક્યાંય પણ મળશે? વર્ષાની હેલી ઉમટે છે એમાં માના હેતની હેલીનો શોધી જડતી નથી. લખો કવિ ભર ઉનાળે તરસ છીપાવી પાનની પરબ સમીવાની અનુરૂપ પરિસ્થિતિ અનુભવશે. કવિએ ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અનુરૂપ ચાલે છે કારણ કે હવે એમાંથી પાસે માન રહી નથી. આમ કવિ સ્ને અનેક બાબતોમાં માની અનુરૂપતા અધુરૂપ અનુભવે છે. બીજો, કવિને માતા પાસેથી શું શું મળે છે? જો કવિના માતા પાસેથી શું શું મળે છે? તો કવિને માતા પાસેથી એની હુંફાળી ગોળ અને સૂતી વખતે માની સોળ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. પાણી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાડ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માની હેતથી હેળી સતત વરસે છે. માની શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે. મિત્રો આઈ હોપ તમને સમજ પડી હશે.
थैंक यू मित्रों। अने हवे आपणे प्रश्न चार नी चर्चा करता। हाजर हाथ हजार होय पण छाती मानी क्या। जीवन में विकट परिस्थिति में मूंझाया होइए त्यारे पण मदद करवा अनेक विचारीओ तैयार होय छे, पण ज्यारे माना आलिंगन लय छे त्यारे जे हुक मळे छे एनाथी मूंझायेल व्यक्ति निश्चिंतता अनुभवे छे। एटले के कवि कहे छे के विकट परिस्थिति में भले अनेक व्यक्तिओ मददरूप थाय पण एमां माना आलिंगन मळती हुक अनुभवती नथी। तो मित्रों आई होप तमने समझ पड़ी हशे ने एवी रीतना अपना सद्यना प्रश्नोत्तरी पूर्ण सद्यना प्रश्नोत्तर अहीं पूर्ण थाय छे। तमे लखी लेजो तमारी गृह कार्य गुजरातनी नोटमां। थैंक यू मित्रों, फरीथी आपने नवा नवा विडियोमां मळीशुं। थैंक यू।